बात करिए अल्पेश ना शक्ति प्रदर्शनी, तो अल्पेश ठाकुर एकता यात्रा शुरू करवा जा रहा छे, मां अम्बा ना दर्शन करी तो आ यात्रा नो प्रारंभ करवा जा रहा छे। તો હાલ અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન અંબાજીથી પોતાની યાત્રાનો જે પ્રારંભ કરી ચૂક્યો છે આ બાજુ જોડા છે અલ્પેશ ઠાકોર, વાત કરશું અલ્પેશભાઈ, પણ ખાસ એક મા અંબાને પોતાની ધજા છે ચડાવવાના છે, જોઈ શકો છો કે સમર્થક સાથે આ ધજા અહીં લઈ જવા રહી છે અને મા અંબાના ચરણોમાં આ ધજા છે મૂકવા માટે જોડાય છે અલ્પેશભાઈ, જોડાશું અલ્પેશભાઈ, ઠાકોર સેના ફરી એક વખત રસ્તા ઉપર જોવા મળી રહી છે, શું કહેશો? બાવન ગજની ધજામાં અંબાના દરબારમાં જઈ રહ્યો છું, આસુરી શક્તિઓની સામે લડવાના નિર્ધાર સાથે જઈ રહ્યો છું। અમારો ઉદ્દેશ છે ગરીબોનો વિકાસ, અમારો ઉદ્દેશ છે સામાન્ય લોકોનો વિકાસ, અમારી વાત છે સમાજની એકતાની, જે લોકો સપના જોવે છે સમાજને તોડવાના, જે લોકો સપના જોવે છે સમાજને દૂર કરવાના, એવા લોકોને આ સંદેશો છે। અમારી બહુ સ્પષ્ટ વાત છે, ગરીબ લોકોના વિકાસની વાત, બેરોજગારોની વાત, ખેડૂતોની વાત અને સમાજને એક એવી દિશા તરફ અમે આગળ લઈ જઈ રહ્યા છે કે સમાજ આવનારા સમયમાં શિક્ષણમાં આગળ વધે, વ્યસન મુક્તિમાં આગળ વધે, રોજગારમાં આગળ વધે અને એક કામ આખો તાલુકો, આખો જિલ્લો અને આખું ગુજરાત પ્રેમના તાતણે બંધાય, તમામ લોકો એક થઈને ચાલે અને પ્રેમથી બધાના સુખ દુઃખ વહેંચે એવી પ્રેમ અને એકતાની તાકાત સાથે યાત્રા લઈ નીકળી રહ્યા છે। અલ્પેશભાઈ, રાજકીય રીતે પણ ઘણું બધું મહત્વ આ યાત્રાને માનશે, કારણ કે ઠાકોર સેના અને જે ઓબીસી સમાજ છે ગુજરાતમાં અને દેશમાં ઘણો બધો મોટો છે, એ પણ એક મેસેજ જઈ રહ્યો છે। નહીં, 100 વાત જો તમે જોવો, ગરીબોએ પોતાના મતની તાકાત બતાવી છે, ગરીબોએ સરકાર બનાવેલી છે, ઓબીસી એસસી એસટી એકતા મંચ ઠાકોર સેના આજે જોઈ રહ્યા છો આપ કે આજે રીતે હુજુમ ઉઠ્યો છે, આ લોકો બતાવે છે કે અમે તમે અમને ભ્રમિત કરી શકશો, અમને તોડી નહીં શકો, એટલે આ એકતાની તાકાત આપ જે જોઈ રહ્યા છો અને રાજનીતિ આવતી જતી રહેવાની, પણ આ સામાજિક યાત્રા છે, પરંતુ જો અમને મજબૂર કરશો તો અમને સત્તાના કેન્દ્રો હાંસલ કરતા પણ આવડે છે। અલ્પેશભાઈ, સરકારને કેટલો મેસેજ આ યાત્રાથી અને સાથે જ કોંગ્રેસને પણ કેટલો મેસેજ આ યાત્રા? તમામ રાજકીય લોકોને એટલું જ કહેવા માંગુ છું, ગરીબોને ક્યારે કમજોર ના સમજો, ગરીબોને ક્યારે નબળા ના સમજો, પછાતોને ક્યારે નબળા ના સમજો અને ઠાકોર સમાજને કમજોર સમજવાની કોઈ ભૂલ ના કરે। ઠાકોર સમાજ પોતાના અધિકાર માટે જાગૃત થયો, તેની સાથે ઓબીસી એસસી એસટીના ગરીબ સમાજો અને સર્વ સમાજના, આજે અહીંયા તમામ સમાજના લોકો જોડાયા છે, સર્વ સમાજના ગરીબો, ખેડૂતો, બેરોજગારો, એમને કમજોર સમજવાનો પ્રયત્ન ના કરશો, એમની જે જરૂરિયાત છે, એમની જે માંગો છે એ પૂરી કરો, નહીતર આવનારા સમયની અંદર જે ખુરશીઓ અમે આપી છે એ ખુરશીઓ લેતા પણ વિચાર નહીં કરીએ। ચોક્કસ આ હતા અલ્પેશ ઠાકોર, કહી રહ્યા છે સમર્થક સાથે આ યાત્રામાં તેઓ જોડાયા છે, જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે કાર્યકર્તાઓ જોડાયા છે અને માની શકાય કે મા અંબાના ધામમાં દર્શન કરીને યાત્રાની શરૂઆત તેઓ અહીં કરવાના છે, તેથી મોટી સંખ્યામાં સમર્થકો અહીં જે સમર્થકો જે છે સમર્થકો અહીં જોવા મળી રહ્યા છે અને સાથે કોંગ્રેસના ધારાસભ્યો તે પણ અહીં જોડાયા છે। આ જોઈ શકો છો કે મા અંબાની જે ધજા છે, જે ધજા રાખવામાં આવી છે, તે ધજા ચડાવીને તેઓ પોતાની યાત્રા છે તે શરૂ કરશે અને અનેક ગીતો જે છે મૂકવા, સાથે જ રાજકીય રીતે પણ અનેક મેસેજ છે આ યાત્રા દ્વારા અહીં આપવામાં આવી રહ્યા છે અને કંઈક શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય તેવું અહીં ચોક્કસપણે લાગી રહ્યું છે અને બંને પક્ષોએ, ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ, બંને માટે એક આ એક મેસેજ છે અલ્પેશ ઠાકોર અહીં આપી રહ્યા છે। જો તમામ સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા છે અને યાત્રાની જે શરૂઆત છે એ કરી રહ્યા છે, દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ રીતે આ યાત્રા છે યાત્રામાં જોડાયા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં જોવા મળી રહ્યા છે। અંબાજીથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલ્પેશ ઠાકોર માતાજીના ચરણોમાં, મા અંબાના ચરણોમાં ધ્વજા ચડાવીને આ યાત્રાનો પ્રારંભ કરશે, તેમના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી રહ્યા છે, જે જનમેદની ઉમટી પડી છે અને આ યાત્રા દ્વારા અલ્પેશ ઠાકોર સીધો સંકેત આપવા માંગે છે તમામ રાજકીય પક્ષોને। તેમણે કહ્યું કે આ યાત્રા જે છે
તે રાજકીય નહીં પરંતુ સામાજિક યાત્રા છે, સમાજને સ્પર્શતા જે મુદ્દાઓ છે, બેરોજગારી, દારૂબંધી અને ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે, તમામ મુદ્દાઓને સાથે લઈને તેઓ આ યાત્રા કરવા જઈ રહ્યા છે. અને આપ જે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ઠાકોર સેનાના સમર્થકો સભ્યો આ યાત્રામાં ઉમટી રહ્યા છે અને માં અંબાના દર્શન કરી માં અંબાના ચરણોમાં ધજા ચડાવી તેઓ યાત્રાનો પ્રારંભ કરશે. વ્યસન મુક્તિ અને બેરોજગારી માટે તેઓ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરશે અને જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાત એ ઠાકોર સેનાનો, ઠાકોર સમાજનો એક ગઢ માનવામાં આવે છે, ત્યારે આ યાત્રાનું રાજકીય મહત્વ પણ તેટલું જ વધી ગયું છે. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશની યાત્રામાં જે લોક જુવાળ જોવા મળી રહ્યો છે, અલ્પેશ આ યાત્રા દ્વારા ભાજપની સાથે સાથે કોંગ્રેસને પણ જાણે કે એક સંકેત આપવા માંગે છે કે તમે કોઈ પણ સમાજને, ઠાકોર સમાજને, ગરીબોને, શોષિતોને નકારી ન શકો, તેમની અવગણના ન કરી શકો. આ સીધા દ્રશ્યો જે આપ અંબાજીના જોઈ રહ્યા છો. અલ્પેશની યાત્રામાં લોક જુવાળ જનમેદની ઉમટી છે, જન સેલાબ જોવા મળી રહ્યો છે આ યાત્રામાં. ટૂંક જ સમયમાં યાત્રાનો પ્રારંભ થશે અને સમાજને જે વિવિધ સ્પર્શતા મુદ્દાઓ છે તેને લઈને અલ્પેશ ઠાકોર આ યાત્રા કરવા માટે જઈ રહ્યા છે. જો કે આ યાત્રા પ્રારંભ પહેલા જ અનેક વિવાદોમાં પણ આવી ચૂકી છે. ઠાકોર સેનાના જે અગ્રણીઓ છે તેમણે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે પણ અલ્પેશ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અલ્પેશ તેમને સાઇડલાઇન કરી રહ્યો છે અને પોતાનું એકઠું શાસન ચલાવવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ હાલ જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે. અલ્પેશનું મિશન લોકસભા કહી શકાય કે આ યાત્રા દ્વારા તે એક મજબૂત સંકેત આપવા માંગે છે તમામ રાજકીય પક્ષોને. અલ્પેશે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તો નકારી ન શકાય. માંબાના આશીર્વાદ લેવા માટે દર્શને હાલ તેઓ પહોંચી ગયા છે અને તેના માટે આજે હાઈટેક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ તૈયાર છે. તો અલ્પેશ હાલ માંબાના દ્વારે પહોંચી ગયા છે. માંબાના આશીર્વાદ લેવા માટે તેઓ હાલ પહોંચી ગયા છે. સીધા દર્શકો આપ જોઈ રહ્યા છો, ચુસ્ત બંદોબસ્ત સાથે તેઓ હાલ ત્યાં આવી પહોંચ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માં અંબાના દ્વારે તેઓ આવી પહોંચ્યા છે અને માં અંબાના દર્શન કરી માં અંબાના ચરણોમાં ધજા ચડાવી તેઓ યાત્રાનો વિધિવત પ્રારંભ કરશે. તો હાલ તેઓ આવી પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં યાત્રાનો પ્રારંભ થશે. માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માં અંબાના દર્શન કરી તે આ યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો અનેક કોંગ્રેસના ધારાસભ્યો, ઠાકોર સેનાના સભ્યો પણ આ યાત્રામાં જોડાયા છે અને આ યાત્રાને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા આ જે એકતા યાત્રા યોજવામાં આવી છે, તેમણે કહ્યું છે કે આ પ્રેમની યાત્રા છે, એકતા યાત્રા છે, પરંતુ તેનું રાજકીય મહત્વ પણ એટલું જ વધી ગયું છે. હાલ તેઓ પહોંચી ગયા છે માં અંબાના દ્વારે માં અંબાના દર્શન કરવા માટે. અને આપ જે જોઈ રહ્યા છો, આ લાલ કલરની ધજા છે, માં અંબાના ચરણોમાં ચડાવી તેઓ યાત્રાનો પ્રારંભ કરશે. તો લાઈવ દ્રશ્યો છે, આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બોલમાળી અંબે, જય જય અંબેના નાદ સાથે સમર્થકો આજે સૂત્રો ઉચ્ચારી રહ્યા છે. તેની સાથે જ અલ્પેશ ઠાકોર હાલ માં અંબાના દ્વારે પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તેઓ માં અંબાના દર્શન કરી તેમના શિષ્યમાં તેમના ચરણોમાં શીશ ઝુકાવી અને તેમના ચરણોમાં આ જે લાલ રંગની ધજા આપ જોઈ રહ્યા છો તે ચડાવી તેઓ યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. જે જનમેદની ઉમટી છે, લોક જુવાળ ઉમટ્યો છે, તેના પરથી જ આ યાત્રાનું મહત્વ આંકી શકાય છે, એટલે આ યાત્રા મહત્વપૂર્ણ સાબિત થશે.